हेलो नमस्कार विद्यार्थी मित्रों, द स्कूल ऑफ साइंस ना वीडियो लेक्चर में हूँ विपुल राठौड़ आपनो हार्दिक स्वागत करूँ छू। धोरण 11 नी अंदर साइंस विश साइंस जे सब्जेक्ट आपणे राखी छे, मतलब के साइंस स्ट्रीम आपणे राखी छे बराबर, एनी अंदर बायोलॉजी ने मैथ्स जे वस्तु आवे छे जेनी अंदर आपणे घणी वार मैथ्स ने वस्तु समझवा बहु मुश्किली अनुभवता होय छे बाळको, के भाई मैथ्स बहु अघरू छे, मैथ्स में प्रॉब्लम आवे छे, पण एवुं खरेखर होतुं नथी। जो तमे दिल अने दिमाग थी भणो तो मैथ्स भणवानी बहुत मजा आए बराबर। एना माटे तमारे दिल अने दिमाग बन्ने थी तमारे भणवुं पड़े एटले मजा आवी जाय मैथ्स भणवानी। अने का कारण घणा बाळकोने एवुं पण होय छे कि नानपणथी ज मैथ्समां इंटरेस्ट होतो नथी, कारण कि व्यवस्थित भण्या न होय तो पण प्रश्न आवा उद्भवता होय छे। પણ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન એટલે શું, તો ધ સ્કૂલ ઓફ સાયન્સની અંદર મેથ્સ સબ્જેક્ટ આપણે ભણાવીએ એ મેથ્સના હરેક પ્રશ્નનું સોલ્યુશન અહીં તમને મળશે બરાબર। કોઈ પણ બાળકને મેથ્સ ના આવડતું હોય એવું અત્યાર સુધી આપણે બનવા દેશું નહીં જ, ઓકે। તો આપણે ચેપ્ટર જે ગણ ભણીએ છીએ એ ગણની અંદર ઘણી વસ્તુ આપણે ભણી ગયા જે નવમાં ધોરણમાં આવતી હતી, જેને આપણે ડીપમાં ભણી ગયા હવે 11મા ધોરણની અંદર। 11મામાં એને ડીપમાં ગોળી ગોળીને આપણે ભણી ગયા છીએ। હવે આપણે ભણીએ છીએ સ્વાધ્યાય 1.3ની અંદર પહેલા બે પ્રશ્નો આપણે પૂરા કરી દીધા, ત્રીજો પ્રશ્ન ગણ તરફ આવે છે। જો ત્રીજો પ્રશ્ન જે ગણ તરફ આવે છે 1-11 પ્રશ્નો, આ એ તમારો મેઇન ગણ આપેલો છે, એના તમને ત્રીજાના 11 જે પ્રશ્ન આપેલા છે, 11 પ્રશ્ન તમને વ્યવસ્થિત આવડી જાય, મતલબ કે સમજાય જાય બરાબર બેટા, તો તમારે સમજી લેવાનું ગણ તમારું માઇન્ડથી ક્લિયર થઈ ગયું, ભણવાનું ખાલી કામ રહ્યું બાકી દિલથી બરાબર। તો આપણે હવે જોઈએ દાખલા તરફ, તો બેટા શું બનાવવા શું બને, તો આપણી પાસે જો કોન્સેપ્ટ ક્લિયર નથી હોતા એટલે બધા બનાવો બને કે મને આ વસ્તુ આવડતી નથી। જો તમારી પાસે કોન્સેપ્ટ ક્લિયર હોય તો આવો બનાવ બનતો નથી બેટા। તો હવે આપણે જોઈએ 3 અને 4 તમારે આની અંદર શું કહેવાય, કે સાહેબ આ તમે લખી તો નાખ્યું, કરવાનું હું, કરવાનું કાંઈ નથી, તમારે કરવાનું આટલું જ છે, સત્ય અસત્ય, આપણે સત્યને સાચું લખશું ને અસત્યને ખોટું લખી નાખીએ બરાબર, રાઈટ અને ફોલ્સ, ટ્રુ અને ફોલ્સ આપણે આ ઉપર નાખીએ। તો જો 3 અને 4 બિલોંગ્સ ટુ, સોરી 3-4 ઉપગણ એ, એટલે 3 અને 4 જે ગ છે એ બે ગણ જે તમને આપેલો છે એની એનો ઉપગણ છે, સાચી વાત છે, સાચી વાત છે। તો તમે કહો સાહેબ હવે કંઈ યાદ રહ્યું નથી, તમે જરા સમજાવી દો ને તો અમને ખબર પડે। તો બેટા આવી વસ્તુ હતી કે નહીં, તો એ બરાબર 1, 2 અને 3, તો આની અંદર જે 1 લખેલો છે એની અંદર છે તો આપણે 1 છે એનો સભ્ય કહેવાય, તો એને આમ લખવું પડે, 1 બિલોંગ્સ ટુ એ, એટલે 1 જે ઘટક છે એ ગણ એની અંદર છે। અને જો તમારે આમ લખવું હોય કે ભાઈ આ 1 જે છે એ ઉપગણ આ રીતે એ બરાબર, તો એ શું કહેવા, આ શું કહેવા માંગે, આ એવું કહેવા માંગે છે એક ગણ જે છે બરાબર, સોરી આ એક જે 1, 2, 3 લખ્યા એનું એક જે ઉપગણ છે ગણ એની અંદર છે, આવું કહેવા માંગે છે। આ બે વસ્તુ શું કહેવા માંગે જોજો, આ વસ્તુ એવું કહેવા માંગે છે કે બિલોંગ્સ ટુ હોય તો એકડો જે છે આ ગણનો ઘટક છે, અને આ તમને ગણની અંદર લખવું હોય ઉપગણ એ લખવું હોય તો આનો જે એ ગણ છે એ ઉપગણ જે છે એ એ જે ગણ છે એનો ઉપગણ છે, એટલે લખું છું 1 સબસેટ ઓફ એ, એટલે એક જે છે ગણ એ એનો ઉપગણ છે, આવું કહેવા માંગે છે। આ બિલોંગ્સ ટુ હોય તો ઘટક છે અને આ વસ્તુ હોય તો ઉપગણ છે, આવું કહેવા માંગે છે। તો હવે તમને આમ લખેલી હોય, હવે તમને આવું લખેલું હોય તો પેલા જો જોઈ લેજો એટલે તમને સમજાઈ જાય બરાબર, આ રીતે લખેલું હોય તો 1, 2 અને 3 એ બરાબર, તો બેટા આ જે ખાલી એકડો લખવામાં આવે તો એ બિલોંગ્સ ટુ એ કે તો એ વાત સાચી કહેવાય, કારણ એકડો જે છે એ આ ઘટક છે તમારા માટે, ભલે ગણમાં લખો પણ કેવો છે ઘટક છે, એ ઘટક છે એટલે સત્ય વસ્તુ છે, પણ તમને આવું કીધું હોય કે ઉપગણ એ તો એ વસ્તુ ખોટી છે, ઉપગણ એટલે જે ઘટક આપ્યો હોય એનો પણ તમારે ગણ કરવો પડે, બે વાર તમારે શું કરવા પડે ગણની નિશાની કરવી પડે જેથી ગયાનો ઉપગણ થાય, તો એ સત્ય કહેવાય બાકી કહેવાય નહીં બરાબર બેટા। હજી એવું લાગે તો વિડીયોને પોઝ કરી ફરી વાર આ જુઓ, પછી આપણે 11 દાખલા જે આપેલા છે પેટા પ્રશ્ન જોઈએ। તો 11 ની અંદર પહેલું જોઈએ 3 અને 4,
तो त्रण अने चार शू जो तो त्रण चार घटक से शू बेटा घटक ने घटक आपेलो हो त्यारे शू आवे बिलोंग्स टू जो घटक ने तमारे उपगण बनावो हो शू बनावो उपगण तो जो घटक हो पाछो तमारे आवो छगड़ियो कंस करवो पड़े तमे आवो पाछो जो छगड़ियो कंस करो तो ये उपगण कहेवाय बराबर बेटा तो जो त्रण अने चार ई शू छे एना तो एना सभ्य छे एटले के घटक छे तो अहींया शू आवुं जोईए बिलोंग्स टू आवुं जोईए तमने शू आप्युं छे सबसेट एटले उपगण आप्युं छे तो पेलुं जे देखाय ई वस्तु केवी छे खोटी छे केवी छे सॉरी पेली वस्तु केवी छे खोटी छे कारण के अहींया शू आवुं जोईए बिलोंग्स टू कारण के त्रण अने चार जे छे गण एनो घटक छे सभ्य नथी बराबर सॉरी घटक छे उपगण नथी आनी वस्तु हाची बनावी तमारे शू करवुं पड़े बन्ने बाजू उपगण करवो पड़े एटले आ गण जे होय आ बे जे छे ई बे ने तमे आ रीते गण दर्शाओ अने आ रीते लखो तो वस्तु हाची कहेवाय बराबर खाली बे लखेला होय तो एने बिलोंग्स टू करवुं पड़े एम त्रण अने चार जो होय बराबर बेटा तो एने आ रीते बिलोंग्स टू ए करवो पड़े जो तमारे उपगण करवो होय तो बन्ने बाजू गण लगाड़वुं पड़े कारण के उपगणो जे छे आना बधाने उपगण बनावो ई एनी अंदर होय छे बराबर बेटा તો પેલું આપણું શું આવ્યું ખોટું આવ્યું હવે સભ્ય ગણ એ છે એનો સભ્ય છે જો ત્રણ ચાર કેવો છે એનો ઘટક એટલે કે સભ્ય છે ઘટક એટલે કોણ સભ્ય છે સભ્ય હોય ત્યારે બિલોંગ્સ ટુ કરવાનું હોય એટલે બીજી વસ્તુ કેવી છે સાચી છે બીજી વસ્તુ કેવી આવી આપણી સાચી આવી બરાબર બેટા તો હવે આગળ જોઈએ તો જો આ વસ્તુ હું તમને સમજાવતી ત્રણ અને ચાર એ જે ઘટક હતો એનો પાછો તમે જો ગણ કરો એટલે ગણ લગાડો તો એ ગણ એ જે છે એનો ગણ કહેવાય આ વસ્તુ સાચી છે હમણાં જ મેં તમને સમજાવ્યું બરાબર કે ત્રણ અને ચાર જે તમે કર્યા છે એ ઘટક છે એનો જો તમે એ બાજુ ગણ લગાડી દો તો એ ગણ એ છે એનો ગણ કહેવાય બેટા બરાબર એવી જ રીતે તમે ચોથામાં જો તો ચોથામાં કેવું આપ્યું છે બેટા એનો ગરમી છે થોડું સાફ કરી નાખો બરાબર બેટા તમે જો તો ચોથામાં શું આપ્યું છે તમને તો ચોથાની અંદર બેટા તમને આવું આપેલું છે કે એક બિલોંગ્સ ટુ એ એટલે એક જે ગણ ઘટક છે એની અંદર આવેલો છે એ ગણ જે છે એની અંદર એક આવેલો છે હા આવેલો છે ચોથું કેવું કહેવાય સાચું કહેવાય હવે ઈ એક જે છે એનો ઉપગણ છે જો એક જે છે એનો ઉપગણ હોય તમારે શું કરવું પડે બંને બાજુ અહીંયા ગણ લખવું પડે ગણ દર્શાવવું પડે બરાબર તો જો એક જે છે એની અંદર જે એક જે છે એનો ઉપગણ છે તો તમારે શું કરવું પડે ગણ કરવું પડે પણ એવું કરેલું નથી એટલે બીજો રીઝન કેવો છે ખોટો છે કેવો છે બેટા ખોટો છે બરાબર બેટા એ જ રીતે આગળ જોઈએ ત્રીજામાં તો એક બે અને પાંચ તો એક બે અને પાંચ એક ઉપગણ બને તો બને જ ને જો તો એક બે અને પાંચ ઉપગણ બને અને ઉપગણો બનાવો તો એક બે પાંચ એક ઉપગણ બને એ ઉપગણ બને એનો ઉપગણ કહેવાય કહેવાય જ ને બેટા એક બે બનીએ કે ઉપગણ બે પાંચ બનીએ કે એક બે પાંચ બનીએ કે ત્રણ ચાર બનીએ કે ત્રણ ચાર બે બનીએ કે બરાબર એટલે ત્રણ ચાર બે એટલે આ રીતે આ ત્રણ ચાર લખી અને બીજો બે આ રીતે કરો એ ઉપગણ એનો બની શકે એટલે એક બે ને પાંચ એનો ઉપગણ બની શકે બની જ શકે ને બેટા તો એ કેવી વસ્તુ છે સત્ય વસ્તુ છે કેવી છે બેટા સત્ય વસ્તુ છે બરાબર હવે જોઈએ આપણે સાતમું એક બે ને પાંચ એ ગણમાં લખેલા છે બરાબર બિલોંગ્સ ટુ એ તો એક બે અને પાંચ જે દેખાય એ એના સભ્ય કહેવાય તો જો ગણમાં લખેલું હોય બેટા તો એ સભ્ય કહેવાય ને આ રીતે તમે સભ્ય કહી શકો એને કઈ રીતે તો એક જે છે એને આ રીતે એક લખેલું હોય બે કરીને એ લખેલા હોય પાંચ કરીને એ લખેલા હોય પણ ત્રણેયને સાથે કરી ગણ કરીને એની અંદર લખેલું હોય તો એ સત્ય કહેવાય નહીં એટલે વસ્તુ બેટા એક બે ને પાંચ બિલોંગ્સ ટુ એ વસ્તુ સત્ય છે નહીં બરાબર હવે જોઉં તો એક બે ને ત્રણ બિલોંગ્સ ટુ સોરી એક બે ને ત્રણ ઉપગણ એ વસ્તુ સાચી છે બેટા નહીં શું કામ કે આની અંદર ત્રણ જે ઘટક છે આમાં ક્યાંય દેખાતો નથી આ ત્રણ ચાર છે આખો એક સંયુક્ત ઘટક છે ત્રણ અને ચાર એટલે તમે ત્રણ અને ચાર ને અલગ કરી શકો નહીં તમે ત્રણ અને ચાર ને અલગ કરી શકતા નથી બરાબર બેટા તો તમે ત્રણ ને ચાર ને અલગ ન કરી શકો એટલે ત્રણ અને ચાર જે અલગ ઘટકો તમે લખી શકો નહીં એટલે જો એક બે ને ત્રણ ત્રણ આમાંથી લઈ શકો નહીં એક બે ને ત્રણ ઉપગણ એ એટલે એની અંદર નથી બરાબર બેટા હવે જોઈએ નવમો ફાઈવ બિલોંગ્સ ટુ એ ફાઈવ જે છે અહીં જોજો ફાઈવ જે તમને દેખાય એની અંદર છે જોયું એની અંદર ઘટક છે
તમે કહો સાહેબ આપણે એક વસ્તુ ભણી ગયા, કઈ? તો ભાઈ ગણ કોઈ પણ હોય એનો ઉપગણ બે તો હોય છે, પોતે અને ફાય. પણ એ કોણ હોય? ઉપગણ હોય. જેમ કે મેં આમ લખ્યું હોય એ બરાબર એક બે આ રીતે લખ્યું હોય, હવે એના ઉપગણો બનાવો બેટા, તો આવો બને, એક બને, આ બે બને, અને આ પોતે બને, અને આ ફાય બને. ત્યારે ફાયની અંદર તમારે કઈ ઉપગણની નિશાની એટલે કઈ આવું કરવાનું ન હોય, આવું કઈ કરવાનું હોતું નથી. એટલે જે આ જે છે એના ઉપગણો લખો બેટા. શું કરો? ઉપગણો, એના ઉપગણોનો ગણ એટલે ખાતગણ થઈ ગયો. આપણે ખાલી ઉપગણ લખો, ખાલી ઉપગણો, આ ઉપગણો લખો બેટા. તો ફાય ખાલી એમ નામ આવે. શું આવે? એમ નામ આવે. તો એ જે ફાય જે છે એ આની અંદર હોય નહીં. આના ઉપગણો લખો ત્યારે ફાય આવી જાય પાછું. બરાબર બેટા? તો જો બીજો આવ્યો, ફાય જે છે એનો ઉપગણ છે, હા છે, સમજાવ્યું એ પછી કે આના ઉપગણો જ્યારે એના લખશો, જો આ સબસેટ એટલે શું થાય? ઉપગણ થાય. એટલે એના જ્યારે તમે ઉપગણો લખશો તો એની અંદર ફાય આવી જશે. જો આવી ગયું બેટા, તો એ ફાય એની અંદર છે. હવે શું કીધું? ફાય ઉપગણ ઓફ એ, આ વસ્તુ સાચી નહીં. કારણ કે જ્યારે તમે ઉપગણો લખો એના એની અંદર હોય ત્યારે ફાય ખાલી એમના નિશાની વગર આવે. ફાય આ રીતે આવે, આની અંદર ઉપગણ પાછો ગણ કરવાનો હોતો નથી. કારણ કે પોતે અને ફાય બે આ રીતે લખવાના, પોતે એમ નામ રહે, ફાય આ રીતે આવે, એમાં કઈ ગણની નિશાની કરવાની હોતી નથી. એટલે 10-11 પણ કેવું છે? ખોટું છે બેટા. બરાબર? હજી એવું લાગે તો વિડીયોને પોઝ કરો બેટા વ્યવસ્થિત રીતે, અને જે 11-11 વસ્તુ તમને સમજાવી એ વ્યવસ્થિત રીતે તમે સમજી લો, જેથી કરી ઉપગણ અને જે બિલોંગ્સ ટુ વેચેનો જે સંબંધ હોય ગણનો એ તમારો ક્લિયર થઈ જાય. તમને ક્યાંય પ્રશ્ન કે દ્વિધા કોઈ વસ્તુમાં મુશ્કેલી આવે નહીં. બરાબર બેટા? એવું લાગે તો વિડીયોને પોઝ કરી ફરીવાર તમે જુઓ બેટા. તો બેટા આપણે સ્વાધ્યાય 1.3 અંદર ચોથાના પ્રશ્નો જોઈએ છે, ઉપગણો જોઈએ, સોરી ચોથાના પેટા પ્રશ્નો જોઈએ છે. ઉપગણો લખો. તમને ચાર જે પ્રશ્ન આપ્યા છે એ સ્વાધ્યાય 1.3 અંદર તમને શું કીધું છે? સ્વાધ્યાય 1.3 અંદર જે તમને ચોથો જે પ્રશ્ન છે એમાં ઉપગણો બધાના લખવાના છે બેટા. બરાબર? તો એ બધાના તમારે શું કરવાના છે? ઉપગણો લખી નાખવાના છે. તો ઉપગણો લખો તો શું થાય બેટા? તો હવે ઉપગણો લખીએ તો આ જે ગણ દેખાય એના ઉપગણ કોણ થાય? તો એની અંદર એક જ ઘટક છે. બેના કોઈ પણ ગણના બે ઉપગણ હોય, કોણ? તો એક પોતે અને બીજો ફાય, બે ઉપગણો હોય જ. બરાબર બેટા? તો જો આ એક ગણ છે એનો એક પોતે ઉપગણ હોય, બીજો કોણ હોય? ફાય. આ એના બે ઉપગણ થઈ ગયા. એ જ રીતે એ બીના ઉપગણો લખો તો બે તો હશે જ, કોણ? તો પોતે અને ફાય. હવે લખો તો કોણ આવે? એ આવે બેટા, બી આવે. તો જો તો એ અને ઉપગણ છે, એક એ ઉપગણ લખો, એક બીજો બી લખો, એક પોતે આવે અને એક બીજો કોણ આવે? ફાય આવે બેટા. આવે એટલે આનો ઉપગણ. બરાબર બેટા? હજી જોઈએ ત્રીજા. ત્રીજાની અંદર કોણ ઉપગણ આવે? તો એક બે ને ત્રણ, એક ઈવડે પોતે આવે, એક ફાય આવે, અને બીજા જે ઘટકો છે ઉપગણો બનાવતા આવા થાય, એક આ રીતે, બે આ રીતે, ત્રણ. હવે જોડકામાં બનાવતા આવું થાય, એક બે આ રીતે થાય, બે ત્રણ ને આ રીતે એક ત્રણ. જોઈ લો આ રીતે એના ઉપગણો થાય બેટા. કે આ બધાના ઉપગણો લખીએ એટલે એના જે ઘટકો હોય છે બેટા એના પણ આપણે શું કરવાનું હોય છે? ઉપગણો લખવાના હોય છે. પોતે થાય, ફાય થાય, એક થાય, બે થાય, ત્રણ થાય, એક બે, બે ત્રણ, એક ત્રણ. હવે તમે એક બે લખ્યું એટલે બે એક પણ ગણાય. એક બે જે બેટા તમે લખ્યું છે એ શું ગણાય? તો એ તમારો બે એક પણ ગણાય. બરાબર? કારણ કે ગણની અંદર ક્રમનું મહત્વ હોતું નથી. બરાબર બેટા? તો જો હવે આ ફાય છે તો એનો પોતે જે ઉપગણ કોણ? ફાય. ફાયનો પોતે જે ગુગલ પોતે ને પોતે ફાય રે. બરાબર બેટા? તો આ ચારે જે હતા એના આપણે ઉપગણો લખી નાખ્યા. તો તમારે હોમવર્ક ની અંદર બેટા એક પ્રશ્ન તમને આપેલો છે, આ રીતનો છે કે 5, 8, 9, 7, 12 આના તમારે ઉપગણો લખતા આવવાના છે. ઉપગણો લખો, આના તમારે ઉપગણો લખવાના છે. બરાબર બેટા? તો તમને એવું લાગે તો વિડીયોને વ્યવસ્થિત રીતે પોઝ કરી બેટા અને ફરીવાર તમે જોઈ શકો છો. બરાબર બેટા? તો બેટા આપણે અહીં સુધી રાખીએ છીએ, તમને બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું. બરાબર બેટા? તો હવે બીજું કંઈ ન કહેતા તમારાથી વિદાય લઈએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ બેટા.